જ્યારે કોરોના વાયરસ સંપૂર્ણ દુનિયામાં પોતાનો કહેર વર્ષાવી રહ્યો છે ત્યારે પોતાનું ગામ સુરક્ષિત રહે તે માટે નાઠોદરા ગામે સરપંચશ્રી અને તાલુકા પંચાયત સભ્યશ્રી તથા માજી સરપંચ દ્વારા પ્રજાના હિત માટે સંપૂર્ણ નાઠોદરા ગામને લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. માળિયાહાટીના તાલુકાનું લાઠોદરા ગામને લોકડાઉન કરવામાં આવ્યું હતું. જ્યારે કોરોના વાયરસ સંપૂર્ણ દુનિયામાં પોતાનો કહેર વરસાવી રહ્યો છે ત્યારે પોતાનું ગામ સુરક્ષિત રહે તે માટે લાઠોદરા ગામે સરપંચશ્રી અને તાલુકા પંચાયત સભ્યશ્રી તથા માજી સરપંચ દ્વારા પ્રજાના હિત માટે સંપૂર્ણ લાઠોદરા ગામ લોકડાઉનનો નિર્ણય લેવાયો હતો. આજે 6 વાગ્યાથી તારીખ 31 માર્ચ સુધી સંપૂર્ણ લાઠોદરા ગામ બંધ રહેશે તથા બહુ અગત્યનું કામ હોય તો જ લોકોએ બહાર નીકળવું અને સાથે સાથે આ નિયમનો ભંગ કરનાર પાસેથી 5,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. સાથે સાથે સર્વે ગ્રામજનો સહકાર આપશો અને જો કોઈ વ્યક્તિ બહારથી આવે તો તેની જાણ ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગને તાત્કાલિક કરવી અને આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. કોઈ ત્યારે આપણે કોઈ ઘર ન છોડી ઘરની અંદર રહેવું. આપણે આપણા દેશનું હિત હિતી છીએ, આપણે ગુજરાતનું હિત, આપણે આપણી ફેમિલીના હિત માટે કોઈને પણ ઘરની બહાર કામ સિવાય જવું નહીં. અને કોરોનાથી જે પણ પીડિતો દર્દીઓ પીડાય છે ભગવાન એને તાત્કાલિક સારું કરે અને એને દુઃખ સહન કરવાની શક્તિ આપે. અને માતાજી પાસે એવી પ્રાર્થના કરીએ કે કોરોનો હવે નાબૂદ થાય દેશમાંથી, એવી પ્રાર્થના સાથે ગામને ફરી એકવાર વિનંતી છે કે આપણે ઘર ન છોડીએ, કોઈ 3 થી 4 જણા વધુ માણસો ભેગા ન રહે અને ગામનું હિત રહે, ગુજરાતનું હિત રહે, દેશનું હિત રહે, વિશ્વનું હિત એમાં છે એવી નમ્ર વિનંતી છે. કે એટલે કોઈ પણ ઘર ન છોડે એવી અમારી નમ્ર વિનંતી છે. અને અને કોઈ પણ અગત્યનું કામ હોય તો જ ઘરની બહાર નીકળે, બાકી ઘર છોડે નહીં. આપણી આપણી ફેમિલીનું હિત છીએ. ગ્રામ પંચાયત લાઠોદરા ગ્રામ પંચાયતે જે પણ નોટિસ લગાડી છે તે નોટિસનું પાલન કરે. લોકોએ ખુદ આપણે જાગૃત થવું પડશે. ખુદની જાગૃતિ લઈ આવશો અને ખુદમાં બદલાવ કરશો અને બહાર જવાનું ટાળશો તો જ આ કોરોના સામે આપણે લડી શકશું. આજ પૂરું વિશ્વ એની સામે લડવા માટે તૈયાર છે. એટલે અમે આજરોજ અમારા ગામના લાઠોદરા ગામમાં બધા આગેવાનોને જાણ કરવા માટે કે બહારથી કોઈ પણ વ્યક્તિ આવે તો જાણ કરવી, આરોગ્યની જાણ કરવી અને ગામ લોકોને જાણ કરવી અને ગામની બહાર નીકળવું નહીં. અને જો આ એક પંચાયતની નોટિસ આજે ગામમાં આપીએ છીએ પંચાયત દ્વારા કે જો કોઈ પણ વ્યક્તિ આ નિયમનો ભંગ કરશે, નોટિસનો ભંગ કરશે તો 5,000 રૂપિયાની પાસે દંડ વસૂલવામાં આવશે. પરેશ વાડિયા, GTV ન્યૂઝ, માળિયાહાટીના.